श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जय श्री कृष्ण मित्रों, स्वागत है आपनु अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आजना आ वीडियो में आपणे श्रावण महीनानी वद पक्षनी आठम एटले के जन्माष्टमी व्रत विषे बात करीशू। आ व्रतनी विधि जाणीशू, व्रत कथा सांभळीशू, आ दिवसनु महत्व सांभळीशू। तेमज आपने सौ लोगों ने खबर है कि भगवान श्री कृष्णनो जन्म देवकीना कुखे आठमा पुत्र थयो हतो। तो घणा लोकोने एवो प्रश्न होय कि शा माटे आठमो ज पुत्र, पेलो बीजो त्रीजो के अन्य कोई पुत्र नहीं, परंतु अंतिम पुत्र तरीके तेओ जन्म्या हता। तो मित्रों आपने आ माहिती पण आ विडियोमांथी मळी जशे, तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो। विडियो पसंद आवे तो आपना मित्रों साथे शेर करजो, लाइक करजो अने जो आप अमारी चैनल में नवा होय तो सब्सक्राइब जरूर थी करजो। मित्रों आपणे वर्षभर दरमियान लालानी नित्य पूजा करता होय, सेवा करता होय, जात जातना नित्य श्रृंगार करता होय। हिंडोळा उत्सव आवे एटले तेमनो हिंडोळाने सरस मजानो शणगारीए, लालाने नवा वस्त्रो पहेरावी अने नित्य आपणे तेमने हिचके झुलावीए। आ उपरांत ज्यारे एकादशी होय त्यारे पण आपणे लालानी खूब ज सेवा करीए छीए अने ज्यारे जन्माष्टमी आवे त्यारे आपणा सौना मनमा एम ज थतुं होय के जन्माष्टमीना दिवसे हूँ लालाने आ वाघा पहेरावीश, हूँ लालाने आवी रीते शणगार करीश, हूँ लालानुं आवी रीते पारणुं शणगारीश, लालाने हूँ आ रीते स्नान करावीश, लालाने हूँ आ भोग धरावीश। आवा जात जातना आपणा मनमा उमळका होय अने होय ज ने, केम के जो आपणा सगामांथी अथवा आपणो बर्थडे होय, आपणो जन्मदिवस होय तो आपणने केटली खुशी होय। तो आ तो भगवाननो जन्मदिवस छे, आपणा जगतगुरु आपणा पालनहार भगवान श्री कृष्णनो जन्मदिवस छे। तो दरेकना मनमा एक हर्षोल्लास होय ज ने। अने तेथी ज आजे आपणे लालानो आखा वर्ष करता सौथी श्रेष्ठ श्रृंगार करीए छीए अने तेनी विधिविधानपूर्वक पूजा विधि करीए छीए। आजना दिवसे व्रत करवानुं होय छे, ज्यां सुधी भगवाननो जन्म थतो नथी त्यां सुधी आ व्रतनो उपवास राखवामां आवे छे अने त्यार पछी तेना पारणा करवामां आवे छे। दरेक लोको मीठाई खाईने एकबीजाने मीठुं मों करावीने भगवानना जन्मने वधावे छे अने पारणा करे छे। આપણે ત્યાં દ્વારકા, મથુરા, વૃંદાવન જ્યાં જ્યાં પ્રભુએ લીલા કરી હતી, જ્યાં જ્યાં પ્રભુનો વાસ રહ્યો છે ત્યાં તો કંઈક અલગ જ રીતે ભગવાનનો શૃંગાર કરવામાં આવે છે અને ભગવાનની પૂજા સેવા કરવામાં આવે છે। આ જગ્યાએ જન્માષ્ટમી ઉપર એટલી ભીડ હોય કે પગ મૂકવાની પણ જગ્યા ન હોય, છતાં સૌ લોકો આજે ભગવાનના દર્શન કરવા જાય છે। અને કહેવાય છે ને કે જે વસ્તુ સરળતાથી મળી જાય તેનો કોઈ આનંદ હોતો નથી, જે વસ્તુ મુશ્કેલીથી મહેનત કરીને જે વસ્તુ મળે છે તેમાં જ કંઈક આનંદ હોય છે। એટલે કે આટલી ભીડભાડમાંથી પસાર થઈને પ્રભુના જો માત્ર મુખનું પણ દર્શન કરવામાં આવે તો તે દર્શનનો એક અલગ જ આનંદ હોય છે કે જે દર્શન કરીને આપણું હૃદય ધન્ય થઈ જાય છે। અને ઘણી વખત તો ઘણા લોકોના આંખમાં અશ્રુ પણ આવી જાય છે કે પ્રભુએ આવા જન્માષ્ટમીના પર્વ ઉપર મને દર્શન કરવાનો લાવો આપ્યો। અને જે લોકો આ મંદિર નથી જઈ શકતા તેઓ લોકો પોતપોતાના ઘરે અથવા પોતાના શહેર ગામમાં જ્યાં પણ કૃષ્ણ ભગવાનનું મંદિર હોય ત્યાં જાય છે, ત્યાં આ જન્માષ્ટમીની ઉજવણી કરે છે। જે લોકો ઘરે લાલાની સેવા કરતા હોય તે લોકો ઘરે આજે લાલાનું પૂજન કરે છે, સેવા કરે છે। તેમને કેસર, પંચામૃત, જળ, દહીં, દૂધ વગેરે વસ્તુઓથી સ્નાન કરાવી તેમનો એક ખૂબ જ સરસ અલગ જ શણગાર કરે છે, તેનું પારણું સજાવે છે અને લાલાને પારણામાં ઝુલાવે છે। તેમને જાત જાતના પકવાન, મીઠાઈ, ફરસાણ, માખણ અને ખાસ કરીને તુલસીનો ભોગ લગાવવામાં આવે છે કે જેથી કરીને આપણો આ ભોગ સંપૂર્ણ ગણાય છે। કેમ કે તુલસી વગર ભગવાન કૃષ્ણને, ભગવાન વિષ્ણુને ધરાવેલો કોઈ પણ ભોગ હંમેશા અધૂરો જ રહે છે। તેથી ભગવાનના ભોગમાં ક્યારેય તુલસીજીને ભૂલવાના નહીં। અને જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવ કરીએ છીએ એક અલગ આનંદ ઉત્સાહથી। હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી, એ નારા સાથે આપણે લાલાને વધાવીએ છીએ, લાલાના જન્મોત્સવને ઉજવીએ છીએ। દહીંહાંડીનો ઉત્સવ મનાવીએ છીએ અને સૌ લોકો પ્રેમભાવથી શ્રદ્ધાપૂર્વક આ માખણનો પ્રસાદ તરીકે સ્વીકાર કરે છે। તો આવી રીતે આપણે ત્યાં આ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે અને સાથે સાથે આ જન્માષ્ટમીની વ્રત કથા પણ છે કે જેને આજે ખાસ સાંભળવાની હોય છે। તો આવો હવે આપણે આ જન્માષ્ટમીની વ્રત કથા સાંભળીએ કે જે સાંભળીને આપને જાણ થશે કે કૃષ્ણ ભગવાનનો જન્મ શા માટે થયો હતો, કેવી રીતે થયો હતો અને શા માટે આઠમા પુત્ર તરીકે તેઓ જન્મ્યા હતા। તો હવે દરેક લોકો મારી સાથે આ વ્રત કથા ધ્યાનપૂર્વક સાંભળે। મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો। તેને પવનરેખા નામે એક રાણી હતી। એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ હતી। ત્યાં દુમિલક નામનો એક રાક્ષસ આવી ચડ્યો અને તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી। રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો। પવનરેખા તો કાંઈ સમજી નહીં અને થોડા સમયમાં તેને ગર્ભ રહ્યો। આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો। 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો અને તેનું નામ કંસ રાખવામાં આવ્યું। અને આ કંસ એ બીજું કોઈ નહીં પરંતુ રાક્ષસરાજ કાળનેમીનો જ અવતાર હતો। કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા। 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ સાથે મલ્લયુદ્ધ કરીને જીત્યો હતો। આવો તો તે બળવાન હતો। કંસના કાકા દેવકને એક પુત્રી હતી અને તેનું નામ દેવકી હતું। કંસે તેને પાળી પોસીને મોટી કરી હતી અને દેવકી જેવી સમજણી થઈ કે તેના વસુદેવ સાથે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા। આજે કંસને આનંદનો પાર નહોતો, તેથી તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળે છે। જેવો પોતે રથ હાંકવા બેઠો કે તરત આકાશવાણી થઈ કે હે કંસ, આ દેવકીનું 8મું બાળ તારો નાશ કરશે। અને આટલું સાંભળતા જ કંસની વૃત્તિઓ બદલાઈ ગઈ। જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક જ ક્યાંથી થશે? તેણે ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો। વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું કે જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે। તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેને જેટલા બાળકો જન્મશે એ હું તમને આપતો જઈશ। વસુદેવની વાત કંસને બરોબર લાગી અને પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો મારે શા માટે હાથે કરીને મોત ઊભું કરવું? ઝટ તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનાવીને પોતાના કારાગૃહમાં પૂરી દીધા। કંસના પિતા ઉગ્રસેન કાંઈ હા ના કહે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી તેમને પણ કારાગૃહમાં પૂરી દીધા। આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો। પ્રજા પણ તેના ત્રાસથી કંટાળી ગઈ હતી। થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ, તેને પુત્ર જન્મ્યો અને જેવી કંસને વાત થઈ કે દેવકી પાસેથી બાળ ઝૂંટવી લીધું અને તેને પથ્થર પર પછાડી મારી નાખ્યો। આમ કરી એક પછી એક 6 પુત્રોનો કંસે નાશ કર્યો। પૃથ્વીથી હવે આ દૈત્યોનો ભાર સહન થતો ન હતો, તેથી તે બ્રહ્માને શરણે ગઈ અને બધા દેવોએ ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું। દેવો એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લીધો। દેવાંગનાઓ રજભૂમિમાં ગોપીઓ બની, દેવો ગોવાળિયાઓ બન્યા અને દેવકી 7મી વાર હવે સગર્ભા થઈ। તે સમયે શેષનાગે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂકી દીધો। આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો અને રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો કે જેનું નામ રામ પડ્યું। રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો હતો અને ત્યારથી જ તેઓ બલરામ તરીકે ઓળખાયા હતા। અને આ બલરામ એ બીજું કોઈ નહીં પરંતુ શેષાવતાર જ છે। હવે દેવકી 8મી વાર સગર્ભા થઈ। ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા। તેને જશોદા નામે પત્ની હતી, તે પણ આ જ સમયે સગર્ભા હતી। તેના ગર્ભમાં યોગમાયાએ પોતે પ્રવેશ કર્યો। દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા અને તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો। પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો। અને પ્રકાશમાં જુએ તો કોણ? તો કે શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ હતા. વસુદેવ તો ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા અને ઘડીકમાં તો ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી અને તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા થઈ ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરે તો બધાએ ઘસઘસાટ ઊંઘે છે. અને વસુદેવે બાળકને બચાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ ભગવાન કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી ચાલી નીકળ્યા. યમુના નદીના કાંઠે આવ્યા તો જોયું તો યમુનામાં પાણી ઘૂઘવાટા લઈ રહ્યું છે. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો અને ઘૂઘવતી યમુના જાણે શાંત બની ગઈ. વસુદેવ ક્ષેમ કુશળ ગોકુળમાં નંદરાજાને ઘરે ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું. જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે. અને વસુદેવ તો તે બાળકીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા. વસુદેવે બાળકી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી એટલે તરત જ કારાગૃહના બારણા ફરી બંધ થઈ ગયા. સવારે કંસને ખબર પડી, કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી. વસુદેવ કહે, રાજન, દેવકીને પુત્ર નહીં પણ પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે. કંસ કહે, વસુદેવ, તમારું કેવું સાચું છે, પરંતુ બતાવો તો ખરા. વસુદેવે બહાલતી છોકરીને કંસના હાથમાં આપી અને કંસ તો બાળકી જોઈ ખડખડાટ હસી પડ્યો. બોલ્યો કે, વસુદેવ, હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું. આમ કહી નિર્દય કંસે તે બાળકીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? બાળકી તો અદૃશ્ય થઈ ગઈ અને આકાશે જતાં જતાં બોલી કે, કંસ, ઈશ્વરીલા, તું શું સમજી શકે? મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ, તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. અને આ વાત ઉપરથી જ આપને સમજાય કે ભગવાનને જન્મ લેવા માટે હવે કંસને 6 પાપ કરવાના હતા કે જેણે તેના બાળ મારીને 6 પાપ કર્યા, એટલે ભગવાન શ્રી કૃષ્ણનો 8મા પુત્ર તરીકે જન્મ થયો હતો. અને જેવી આ વાત સાંભળી કે કંસને અજંપો વધી ગયો. તેના રાક્ષસ મિત્રો પૂતના જેવી દાસીઓને બોલાવી ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પરંતુ દર વખતે કંસના રાક્ષસો ભગવાન શ્રી કૃષ્ણ મારી જ નાખતા હતા અને દર વખતે કંસની હાર થતી હતી. અને છેવટે કંસે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા. અને મથુરામાં પણ કૃષ્ણને બોલાવી ત્યાં પણ મારવા માટે જાત જાતની યુક્તિઓ કરી, પરંતુ દર વખતે કૃષ્ણ ભગવાન બચી જતા હતા. અને છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ અને કંસ વચ્ચે યુદ્ધ થયું અને ભગવાન કૃષ્ણે કંસ ઉપર એક મુષ્ટિ પ્રહાર કર્યો અને કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો. કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગરમાં ગયા, પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી વસુદેવ તો ભગવાન શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા, કેમ કે આજે 11 વર્ષે તેઓ પોતાના બાળકને જુએ છે. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને પણ બંધનમાંથી મુક્ત કરી તેમને રાજગાદીએ બેસાડ્યા અને તેમને રાજભાર સંભાળવા આપ્યો. ત્યાર પછી અનેક એવા રાક્ષસનો નાશ કર્યો અને દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાનીની સ્થાપના કરી. મહાભારતના યુદ્ધ વેળાએ પણ તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ કરાવ્યો અને પોતાના બળ, બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કર્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર ભારતભરમાંથી આતતાઈઓનો નાશ કર્યો અને વિષ્ણુના 8મા અવતાર તરીકે તેઓએ જન્મ લઈ આ ધરતી ઉપર ધર્મની ફરી એકવાર સ્થાપના કરી. જે કોઈ વ્યક્તિ આ જન્માષ્ટમીનું વ્રત કરે છે તેને સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું અને તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા। તો તેવી રીતે જો આપણે પણ આ જન્માષ્ટમીનું વ્રત કરીશું, ઉપવાસ કરીશું, ભગવાનના ભજન કીર્તન કરીશું, બે ઘડી ભગવાનનું નામ લેશું, ભગવદ્ ગીતાનું વાંચન કરશું, ભાગવતનો પાઠ કરીશું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીશું તો આપણા ઉપર પણ ભગવાનની કૃપા થશે। આપણે પણ આ લોકના સુખ ભોગવી આપણી પણ પરમધામમાં ગતિ થશે। તો મિત્રો, આ રીતે આ જન્માષ્ટમીની વ્રત કથા છે। આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળી હશે, તો આપના મિત્રો સાથે શેર કરજો કે જેથી કરીને તે લોકો પણ આ જન્માષ્ટમીના દિવસે વ્રત કથા સાંભળે, વાંચે, તેમજ આ દિવસનું મહત્ત્વ જાણે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ। ધન્યવાદ, મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર।